કાર્બનના વિસંગત ગુણધર્મો દરેક સમૂહમાં એક એવું પહેલું તત્વ હોય છે જે અનિયમિત અથવા વિસંગત ગુણધર્મો ધરાવતું હોય. 14મા સમૂહનું પ્રતિનિધિ તત્વ કાર્બન પણ એવું જ છે. ઘણી બાબતોમાં એ પોતાના સમૂહના અન્ય કક્ષકો અન્ય તત્વોથી અલગ પડે છે. એવું અલગ પડવાનું કારણ શું? પહેલું તો કાર્બનનું અતિશય નાનું કદ. અસાધારણ રીતે પહેલા તત્વનું કદ કેવું હોય? નાનું. એ એક તો મુશ્કેલી ઊભી કરે જ છે એનું કદ. બીજી કઈ બાબત આમાં મુશ્કેલી ઊભી કરે એવી છે કદ સિવાય? અસાધારણ નાનું કદ, પછી ઊંચી આયનીકરણ એન્થાલ્પી, ઊંચી વિદ્યુત ઋણતા, આ બધી બાબતો છે કે જેના કારણે એના ગુણધર્મો બીજા તત્વોથી અલગ પડે છે. ડી કક્ષકોની અપ્રાપ્યતા, કારણ કે કાર્બનમાં ડી કક્ષક નથી, આ મુદ્દો છે કે જેના કારણે એ અલગ પડે છે. ચલો પહેલું, સમૂહના અન્ય તત્વો 5 કે 6 બંધો બનાવી શકે. SiF5 -1, કાર્બન 4થી વધુ બંધો કોઈ સાથે ક્યારેય બનાવી શકે નહીં, કારણ કે કાર્બનની ઇલેક્ટ્રોન રચના આવી છે 1s2 2s2 અને 2p2. 2d તો હોતી જ નથી, એટલે કાર્બનની અંદર કોઈ જ ડી કક્ષકો, ખાલી ડી કક્ષકો પણ આવેલી નથી. ડી કક્ષકોની ગેરહાજરીના કારણે એ મહત્તમ કેટલા સહસંયોજક બંધો પણ બનાવી શકે? 4. 4થી વધુ સહસંયોજક બંધ બનાવતું નથી. સમૂહના અન્ય તત્વો 5 કે 6 બંધો બનાવે છે. પહેલો મુદ્દો. બીજો મુદ્દો, કાર્બન છે એ પીપાય પીપાય બંધ બનાવી શકે, જે ખૂબ સરસ મજબૂત હોય છે. કારણ કે કાર્બનનું કદ નાનું છે, આવા નાના કદના પરમાણુઓ જ બીજા આવર્તના અન્ય પરમાણુ અને પોતાના જ સાથે C ડબલ બોન્ડ C C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ N C ટ્રિપલ બોન્ડ N, આવા વિવિધ પીપાય પીપાય પ્રકારના બંધો બનાવી શકે છે. હવે તો તમને એ સમજાવવી પડે ને કે પીપાય પીપાય શું છે. આની પણ પી કક્ષકના ઇલેક્ટ્રોન અને આની એ પી કક્ષકના ઇલેક્ટ્રોન ભેગા મળીને જે નવો બાજુમાં બીજો બંધ બનાવ્યો, એ પાઈ બંધને પીપાય પીપાય બંધ કહેવાય. તો કાર્બન છે એ આવા પીપાય પીપાય બંધો બનાવવાનું અને મજબૂત બંધો બનાવવાનું વલણ ધરાવે. સમૂહના અન્ય તત્વો બનાવવા જાય ને તો એમાં પી કક્ષકના ઇલેક્ટ્રોન ન વપરાય, કઈ કક્ષકના વપરાય? ડીના. એટલે બંધ બને તો પણ કયો બને? ડીપાય પીપાય અથવા ડીપાય ડીપાય, આ બે પ્રકારના બને. પણ કાર્બન તો માત્ર પીપાય પીપાયમાં જ ભાગ લઈએ. આ બંનેની મજબૂતાઈ પીપાય પીપાય જેટલી હોતી નથી. એટલે કાર્બન જે પીપાય પીપાય જેવા મજબૂત બંધ બનાવી શકે છે, મજબૂત એટલે સિગ્મા બંધથી મજબૂત નથી હો, પાઈ બંધ ક્યારેય સિગ્મા બંધથી અથવા સિગ્મા બંધ જેટલો મજબૂત હોતો નથી. બરાબર, એનાથી તો પાછળ જ આવી બે નાના બાળકો વચ્ચે કુસ્તી કરાવો, એક જીતી જ આપણે કહીએ વાહ આ બહુ મજબૂત બાળક છે. આપણા આપણે વડીલ છીએ, આપણી ઉંમર વધુ છે, આપણાથી મજબૂતી નથી 10 વર્ષનું 5 વર્ષનું બાળક, પણ એની કક્ષામાં એ મજબૂત છે એમ. એટલે પાયબંધોની કક્ષામાં 3 પ્રકારના પાયબંધમાં સૌથી મજબૂત પાયબંધા, બરાબર, આ પ્રમાણમાં ઓછા મજબૂત પાયબંધો ગણાય. ચલો ક્લિયર. બીજું, કાર્બન કાર્બન બંધ લંબાઈ બહુ વિશિષ્ટ બાબત છે. તમને હું બંધ લંબાઈ માટે ખાલી ટેબલ પહેલાં વાત કરી દઈ. સી સી બંધ લંબાઈ, બંધ ઉર્જા 348 કિલો જુલ પર મોલ. લો, સીસી બંધ ઉર્જા કેટલી છે? 348. પછી સિલિકોન સિલિકોન 297 કિલો જુલ સિલિકોન, પછી જર્મેનિયમની 260, ઘટતી જાય છે ને જો,
260 टीन आ बधीए याद रही तो भले न रही तो कहीं नहीं, बहु चिंता नहीं करता, आ बेनी खास राखी लैजो, बधी रही तो सारी बात है, न रही तो एनाथी नहीं सारी बात है, रेवा तो એટલું કંઈ ક્યારેય પૂછ્યું હોય બંધ ઉર્જા એવું ન થતું. ઉર્જાના ક્રમમાં ગોઠવો એવું કહીએ તો ગોઠવાઈ જાય, એમાં કાંઈ ઉર્જાની જાણકારી જરૂરી નથી. ઉપરથી નીચે આવો તો બંધ ઉર્જા શું કામ ઘટે એ પહેલાં વાત સમજી લો. કાર્બન કાર્બન નાના હોય તો બે વચ્ચેના કેન્દ્ર વચ્ચે અંતર ઓછું હોય ને, એટલે બંધ ઉર્જા વધે ને છૂટા પડવા જાજી ઉર્જા જોઈ. જ્યારે ટીન તો પોતે મોટા મોટા હોય, બંધ ઉર્જા શું, બંધ લંબાઈ શું થાય, ખૂબ જાજી, બંધ લંબાઈ વધારે એટલે બંધ ઉર્જા કેવી ગણાય, ઘણી ઓછી. તો આ બંધની ઉર્જા એટલે ઓછી છે કે બંધ લંબાઈ વધુ છે. ખરે આપણે અત્યારે બંધ લંબાઈની વાત નથી કરવી, એ તો આપણે જે તે ચેપ્ટર ચોથા ચેપ્ટરમાં આવી ગયું, પણ હું અત્યારે બીજી ચર્ચા કરવા માગું છું આના ઉપરથી, બંધ ઉર્જા ઉપર. આની બંધ ઉર્જા વધુ હોય તો એ સહેલાઈથી તૂટે નહીં, એ તો પાકું નહીં. જો સહેલાઈથી નહીં તૂટે તો કાર્બન 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 એમ સિરીઝ બનાવી શકશો, કારણ કે એ ક્યાં સહેલાઈથી તૂટી જાય છે, લાંબી સિરીઝ બનાવી શકાય. આવી સિરીઝ બનાવવાનો જે ગુણધર્મ છે ને કાર્બન કાર્બન સાથે જોડાઈને, એ ગુણધર્મને કેટેનેશન કહેવાય. શોર્ટમાં કેવું હોય કે કાર્બન પોતાના જેવા જ અન્ય કાર્બન પરમાણુ સાથે જોડાય 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 જોડાઈને આવી લાંબી ચેઇન બનાવી શકે. ઇથેન મિથેન પ્રોપેન બ્યુટેન પેન્ટેન હેક્ઝેન હેપ્ટેન ઓક્ટેન નોનેન ડેકેન આવે ને, આવી સિરીઝ બનાવી શકે. આવો કેટેનેશનનો અદ્ભુત ગુણધર્મ કાર્બન ધરાવે છે. કાર્બન જેટલું કેટેનેશન કોઈ જ તત્વ આખા આવર્ત કોષ્ટકમાં કોઈ ધરાવતું નથી. કાર્બન કરતાં ઘણું ઓછું કેટેનેશન સિલિકોન ધરાવે. ડબલ ગ્રેટર ધેન એટલે છે કે બે વચ્ચેનો તફાવત જાજો છે. સિલિકોન પછી જર્મેનિયમ લગભગ ઇક્વલ ટુ, આને શું કહેવાય, એપ્રોક્સિમેટ ઇક્વલ ટુ. એક ડેશ છે અને ઉપર ટ્વિડલની નિશાની છે, એવી નિશાનીને ટ્વિડલ કહેવાય ઇંગ્લિશમાં. ખેર આ એપ્રોક્સિમેટ ઇક્વલ ટુ ટીન એટલે આ બેનો કેટેનેશનનો ગુણધર્મ કેવો છે, લગભગ સરખો. લેડમાં કેટેનેશનનો ગુણધર્મ હોતો નથી, અને લેડ તો ધાત્વિક છે સંપૂર્ણ, એટલે લેડ લેડની બંધ ઉર્જાય ન લખી, એ તો ધાતુ બંધ છે, સહસંયોજકમાં ન ગણાય, બરાબર છે. તો લેડની અંદર આપણે શું કહીશું, કેટેનેશન હોતું જ નથી. સૌથી જાજુ કોનામાં હોય, કાર્બનમાં, પોતાના સમૂહના અન્ય તત્વોથી અલગ પડ્યો કે કાર્બનમાં કેટેનેશન જેવો ગુણધર્મ પૂરતા પ્રમાણમાં જોવા મળે છે, જે સમૂહના અન્ય તત્વોમાં જોવા મળતો નથી. આમ કાર્બન અલગ પડ્યું કેટેનેશનને લઈને, બરાબર છે. બીજું, કાર્બનમાં કેટેનેશનનો ગુણધર્મ છે એટલે કાર્બન કાર્બન હારે જોડાવાની વૃત્તિ છે, પીપાઈ પીપાઈ બંધો બનાવવાની વૃત્તિ છે પાઇબંધની. એના કારણે કાર્બનના અનેક અપર રૂપો જોવા મળે છે. અપર રૂપ એલોટ્રોપ, તમે સલ્ફરના અપર રૂપો દસમામાં ભણતા હતા, રહોમ્બિક સલ્ફર અને મોનોક્લિનિક સલ્ફર, એવા કાર્બનના અપર રૂપો છે. કોલસોય સંપૂર્ણ કાર્બન, હીરોય સંપૂર્ણ કાર્બન, પણ બે અલગ વસ્તુ છે. ગ્રેફાઇટ સંપૂર્ણ કાર્બન, નકરા કાર્બન જ હોય, એમાં ઓક્સિજન નાઇટ્રોજન બીજું કાંઈ જ ન હોય, તો પણ બધાના બંધારણ ગુણધર્મો અલગ છે. તો એ બધાને એકબીજાના શું કહેવાય, એલોટ્રોપ. ફુલેરિન ભૈણા એ કાર્બનનો એલોટ્રોપ છે, હીરો પણ એલોટ્રોપ છે, બરાબર છે. ઇંગ્લિશમાં એલોટ્રોપ અને ગુજરાતીમાં અપર રૂપ, બરાબર છે. તો કાર્બનના અપર રૂપો અનેક છે, એટલા અપર રૂપો અન્ય કોઈના જોવા મળતા નથી, એ બાબતે અલગ છે, બરાબર છે. તો અહીંયા કાર્બનનું અલગ પડવાના મુદ્દાઓ પૂરા, કે ભાઈ આટલી આટલી બાબતમાં એને ડખા એ વાંધા એ ની અલગ પડી જાય છે, તમારે કરવું એમ કરો, એ અલગ પડી જશે, એ તમારું માનશે નહીં, બરાબર છે. આટલી બાબતમાં એ કોઈનું માનતો નથી, કશો વાંધો નહીં, આપણે બીજી વાતો કરીએ ભલે ન માને. હવે નવો મુદ્દો છે આપણો, કાર્બનના અપર રૂપો, બરોબર. એક એક ભણવાના છે, હીરો ગ્રેફાઇટ ફુલેરિન બધા વિશે ભણીશું, પછી કાર્બનના ઉપયોગ ભણી લઈશું,
પછી સિલિકોનના આવા થોડાક બે ચાર સંયોજનો જોઈ લઈએ એટલે ચેપ્ટર પૂરું. પણ આગામી લગભગ બસ બે લેક્ચર જોઈશે મને એવું લાગે છે, આજના લેક્ચર પછી ચેપ્ટર પતી જશે. ચલો, કાર્બનના અપર રૂપો, કાર્બન બ્લેક, ડાયમંડ, ફુલેરિન, બધા કાર્બનના અપર રૂપો છે. ગ્રેફાઇટ, આમાંના કેટલાક સ્ફટિકમય અપર રૂપો છે અને કેટલાક અસ્ફટિકમય, જેમાં ઘટક કણોની ગોઠવણી ચોક્કસ અને નિયમિત અંતરાલ મુજબની હોય તો એને સ્ફટિકમય કહેવાય. હીરો અને ગ્રેફાઇટ છે એ કાર્બનના સ્ફટિકમય અપર રૂપો છે. કાર્બન બ્લેક, કોક, કોલસો એ બધા અસ્ફટિકમય અપર રૂપો છે. ત્રીજું સ્ફટિકમય અપર રૂપ હીરો ને ગ્રેફાઇટ પછી ત્રીજું સ્ફટિકમય અપર રૂપ શોધ્યું 1985માં શોધ્યું. ઈ સ્મોલે, કોણે શોધ્યું છે? ઈ સ્મોલે, એચ ડબલ્યુ ક્રોટો અને કર્લ, અને સાયન્ટિસ્ટ કેવા છે? આર એફ કર્લ. એચ ડબલ્યુ ક્રોટો, આર એફ કર્લ અને ઈ સ્મોલે 1985માં શોધ્યું. એના 11 વર્ષ પછી 1996માં આ કાર્ય બદલ એમને નોબેલ પ્રાઇઝ મળેલું. નોબેલ પ્રાઇઝ એટલે વિશ્વનું, સાયન્સની દુનિયામાં, સાયન્સમાં જ નહીં કોમર્સમાંય મળે છે જોકે, વિશ્વનું સૌથી મહત્વનું ઇનામ છે, ગિફ્ટ છે, ઇનામ છે. ઇનામની રકમ કેટલા રૂપિયા મળશે એ મહત્વનું નથી, પણ નોબેલ પ્રાઇઝને આખી દુનિયા ભણે. આપણે બુકમાં કેટલી વાર ભણી છીએ આ સાયન્ટિસ્ટને નોબેલ પ્રાઇઝ મળ્યું, બહુ ગૌરવની વાત છે. બરાબર છે, જે તે પ્રાઇઝ મેળવનારને પ્રાઇડ થાય, ગૌરવ થાય એવી વાત છે. પછી જે તે દેશની સરકાર હોય, નોબેલ પ્રાઇઝ વિનર હોય ને, એમના માટે કંઈક ને કંઈક સુવિધાઓ રાખતી જ હોય છે. એમને નોકરી માટે ક્યાંય શોધવા ન જ આવી પડે, એમને નોકરી કોઈ પણ યુનિવર્સિટીમાં જોઈન્ટ કરી શકે. એટલું જ નહીં, એમને પાછું બદલાવવી હોય તો એને કંઈ બદલી માટે અરજી આપવાની જરૂર નહીં, નવી યુનિવર્સિટીએ જઈને ઊભા રહી જાય કે હવે આજથી હું અહીંયા કામ કરીશ તો ચાલે. એમના માટે પ્રોટોકોલ અને રૂલ્સ તોડવામાં આવે છે. પ્લેન, ટ્રેન એમાં વીવીઆઈપીની સીટ ઉપર મુસાફરી કરી શકે એ લોકો, અને વીવીઆઈપીની સીટો આપણને ખૂબ જ ખાલી હોય, છેલ્લી ઘડીએ પણ મળી શકે, એને જવા દો નહીં. કદાચ આવા નોબેલ પ્રાઇઝ વિનર ટ્રેનમાં આવવાના હોય ને, એના સ્વાગત માટે ખર્ચ કાયદેસર ઓન પેપર કરી શકે કે આ વીવીઆઈપી વ્યક્તિ સ્ટેશન ઉપર આવતા હતા તો એનો ફૂલહાર કર્યો, અથવા તો એના માનમાં આ ગોઠવું, એનો આ ખર્ચ, ખર્ચ ઉધારી શકાય ઓન પેપર. એને ટિકિટના પૈસા રિફંડ કરી શકાય, મતલબ એના ન લઈએ અને ટિકિટ આપી શકે સ્ટેશન માસ્ટર ધારે તો. એને એક એટેન્ડન્ટ આપે, એટલે રસ્તામાં એમને પાણી પીવું હોય, નાસ્તો કરવો હોય તો બહારથી લાવી આપે, એના માટે એક માણસ આપી શકાય. બરાબર છે, અને આ માણસો લેટથી આવ હોય તો એના કારણે ટ્રેનને પણ થોડો સમય થંભાવી શકાય. પણ છતાં એ ઓફિસરના હાથમાં હોય છે, ઓફિસર કીધી મને ખબર નહોતી એમ કરીને જવા દી. પણ સામાન્ય રીતે આ વસ્તુ છે ને, કોઈ મતલબ એક ગૌરવ આપણા દેશને અપાવ્યું છે જે વ્યક્તિએ, એના માનમાં કરવાની છે. એટલે આના માટેના રૂલ્સને પ્રોટોકોલ્સની જરૂર હોતી નથી, સામાન્ય રીતે સૌ સમજીને પાડતા જ હોય છે 100%. ચલો આગળ વાત કરીશું. તો એમને આ બહુ કિંમતી અને બહુ ગૌરવવંતું પ્રાઇઝ એટલે નોબેલ પ્રાઇઝ 1996માં મળ્યું હતું. આપણે ડિટેલમાં બધાની ચર્ચા કરવી જ છે. સૌથી પહેલાં હીરો, ડાયમંડ, હીરા હૈ સદા કે લિયે જાહેરાત આવે છે ને, હમણાં બંધ થઈ ગઈ છે પણ બહુ ટાઈમ પહેલાં આવતી હતી. ડાયમંડ, હીરો, એની અંદર દરેક કાર્બન sp3 સંકરણ અનુભવે છે અને દરેક કાર્બન સિંગલ બંધથી અન્ય કાર્બન સાથે જોડાય અને ત્રિપરિમાણીય જાળીદાર રચના બનાવે છે. હીરાની રચના કેવી કહેવાય? ત્રિપરિમાણીય જાળીદાર રચના.
દરેક કાર્બન અન્ય કાર્બન સાથે કયા બંધથી જોડાય? સિગ્મા બંધ. એક જ બંધ હોય એની બંધ લંબાઈ 154 પાઇકોમીટર હોય. સીસી એક બંધની લંબાઈ અહીંયા પણ એટલી જ હોય છે. પણ ચારેય બાજુથી જકડાઈ જાય. જો ટેલિફોનનો થાંભલો ઊભો કરી આપેલા, હવે તો મોબાઈલનો ટાવર એમ કોને, બહુ ઊંચો હોય છે, પણ એને પડી જતો અટકાવવા માટે ઉપરથી આમ તાણિયા બાંધે, ખબર છે? ત્રણ બાંધે તોય રહી જાય, ચાર બાંધે તો હવે એ હલે નહીં, પવન આવે તો પડી જાય નહીં, સપોર્ટ મળી જાય પૂરતો. એમ દરેક કાર્બન જો ચાર બાજુથી બીજા કાર્બન આયરે જોડાઈ જાય તો પછી જકડાઈ ગયો, પરફેક્ટ બંધારણ, એકદમ સ્ટીફ, કડક થઈ ગયો, મજબૂત બની ગયો. એટલે હીરો દુનિયાનો સૌથી સખત પદાર્થ છે. એમ હોવાનું કારણ દરેક કાર્બનનો સદીશ સહસંયોજક બંધ છે, સહસંયોજક બંધ છે સદીશ દિશાકીય ગુણધર્મ સાથેનું. કે એની રચના કેવી હોય છે? હીરાની રચના હું અહીંયા દોરું છું, જરૂર પડે તો તમે રિવાઇન્ડ કરીને જોઈ લેજો. કારણ કે ઘણીવાર થાય છે એવું, છોકરાઓને હાજરમાં હોય ને તો શું છે કે હું બીજી વાર દોરાવું, આમાં મારે બીજી વખત દોરાવવાની જરૂર ન પડવી જોઈએ. કારણ કે તમે આમાંથી ન જ રિવાઇન્ડ કરીને બીજી શું પાંચમી વખતે જોઈ શકશો. બહુ સિમ્પલ છે. બે પ્રકારના બંધારણો અંદર મૂકવાના, એ ધ્યાન રાખવાનું. એક આવું હેક્ઝાગોન બેન્ઝીન ન કહેવાય, આને બધા હોય એટલા બેન્ઝીન ન હોય, આમાં ડબલ બંધ નથી એકાંતરે, હેક્ઝાગોનલ કહેવાય, ષટકોણ છ ખૂણાવાળું. બીજું બંધારણ દોરવાનું છે આવું, અને ચેર ફોર્મ કહેવાય, સાયક્લોહેક્ઝેનનું ચેર ફોર્મ, ખુરશી સ્વરૂપ આવું ચેર ફોર્મ, અને આ હેક્ઝાગોનલ ષટકોણીય ફોર્મ છે. આવા બેને ભેગા કરીને દોરીશું કુલ ટોટલ. જોઈએ રેડી, આટલો આવડશે? હું દોરીશ, નિરાતે દોરીશ તમારે, પણ વારંવાર દોરવાની હવે જરૂર નથી રહેતી આમાં. ચલો, બે, ત્રણ, આજ 300 છે ત્યાં સુધી નો મેળ આવે. હા, આવા ત્રણ બેન્ઝીન મૂકી દો. પહેલાં મૂકશું, ગમે એટલા મૂકી શકાય એવું, જરૂરી લિમિટ કંઈ હોતી નથી. ત્રિપરિમાણીય જાળીદાર છે. એક કાર્બન અન્ય ચારથી વધુ જોડવાના નહીં. ઓછા હોય તો ચાલે, બીજા પાછળ છે એમ કલ્પના કરી શકાય, પણ પાંચ દોયરા હોય તો એ ચાલશે નહીં. આટલું દોયરા પછી પેન બદલાવતો છો કલર વાઇઝ. જો ઓલું કીધું તો એવું થયું ને અહીંયા, જો હજી એવું દોરીએ. આમાં શું થાય, આકાર છે ને એ કદાચ તમારાથી સરખો ન બને, પણ ટેકનિક તો બધાની સરખી હોઈ શકે ને. આકાર પરફેક્શન ન હોઈ શકે, ટેકનિક પરફેક્શન હોય છે, હોઈ શકે અને હોવું જોઈશે, બરાબર છે? અહીંથી આમ બીજા કાર્બન હશે એમ માની લીધું, અહીંથી આગળ પણ અહીંયા બીજા કાર્બન છે, આ કાર્બન જ છે, અહીંયા કાર્બન છે, હજી અહીંયા બીજા હશે. ચલો રેડી, એટલું થઈ ગયો. થઈ ગયો જો એક અહીંયા ચેર ફોર્મ, પછી સેજ ત્રાંસુ થતું, કશો વાંધો નથી. એક અહીંયા જોડી કાઢો, અહીંયા કાર્બન રેડી. હવે થોડી એકાદ બે પેલા ઉપરના છે ને એવું એક વધારી ગયો વચ્ચે, એટલે છે ને ઓટોમેટિક ઘણા બધા બીજા બંધો ખુલી જશે. અહીંયા મૂકી દો, એને જોડી શકો છો ક્યાંય પણ, બરાબર?
ત્યાં બહાર નહીં આપી શકાય, અહીંયા અંદર ચાલશે. અહીંયા અંદર ને અંદર ક્યાંકથી આપી દઈએ, અહીંથી આપી દઈએ. ચાલો બસ અંદર આપી દીધું, ક્યાંક એને જોડાણ આપી દેવું જોઈએ. અહીંયા છે ને, તો આની શું કોઈની સાથે જોડાણ તો મળવું જોઈએ ને. બસ આને કદાચ જોડવું હોય તો હજી જોડી શકશો. એક જ મિનિટ, હો ક્યાં, એક બે ત્રણ ચાર ને એક પાંચ, જોઈ પાંચ થઈ ગયા. એ ખાસ ધ્યાન રાખવાનું, પાંચથી જતા હોય ને તો આને અહીંયા બારે જોડી દો, એની સાથે છેકનો જોડો, બરાબર, બારે જોડો. અને અહીંયા જોડાણ મળી જશે, એવું નથી અહીંયાથી પાછું બીજી ડિઝાઇન બનતી હોય ને. રેડી, આવી રીતે જોડી દેવાનું. બસ આ હીરો થઈ ગયો. જો લાઈનો બહુ જાજી નથી, ચાર કલરથી ડ્રો કરેલી છે, જોઈ લો. વીણી વીણીને એટલી લાઈનો ડ્રો કરી નાખો, ડાયમંડ બની ગયો આ હીરો. દરેકે દરેક કાર્બન, અન્ય કેટલા કાર્બન સાથે મહત્તમ જોડાણ હોય, ચાર. દરેક કાર્બનનો સહસંયોજક બંધ, બન લંબાઈ 154 પાઇકોમીટર, ત્રિપરિમાણીય વિશાળ જાળીદાર રચના, બરાબર. દુનિયાનો એટલે કે પૃથ્વી ઉપર મળી આવતો સૌથી સખત પદાર્થ એટલે હીરો. આનો ઉપયોગ ઘરેણા બનાવવામાં, ડાયમંડ પહેરતા હોય છે, વીંટીમાં ડાયમંડ જડી લે, બરાબર છે, એમાં. એ સિવાયના ઉપયોગો પણ છે, ડાય કટિંગ, ડાય બનાવી હોય ને, બીબુ, આપણે સિક્કા છાપવાની ડાય હોય તો એ જે મટીરિયલ હોય ને, એ સિલિકોન કાર્બાઇડ હોય, બહુ હાર્ડ મટીરિયલ. એને ઘસવું કે કાપવું હોય તો તમે હીરાકણી સિવાય કાપી ન શકો. કાચ કાપવું હોય તો હીરાકણી જ જોઈ. આગળ હીરો હોય, એના ઉપર ટૂલ્સ લાગેલું, હીરો ચોંટાડેલો હોય, હીરો ઘસાઈને કાચને કાપે. કહેવાનો મતલબ કે આમાં કટિંગ માટે કે આવી ડાય બનાવી હોય, ડાય બીબુ ગુજરાતીમાં, તો એને કટ કરવા માટે, બીબાને ઘસીને પ્રોપર બનાવવા માટે વગેરે ડાયમંડ જ જોઈએ. ઘસવા માટે એબ્રેસિવ પથ્થર, આ ટાઇલ્સ જે તમારા ઘરે છે ને, એને ઘસવામાં અત્યારે ડાયમંડના ટૂલ્સ આવે છે, ડાયમંડના પાનાઓ આવે, ડાયમંડના પથ્થર, એબ્રેસિવ પથ્થર આવે ઘસનાર. તો એવા એબ્રેસિવ પથ્થર તરીકે, અપઘર્ષક તરીકે વપરાય. પછી ટંગસ્ટનના પાતળા તાર બનાવવા હોય તો પતરું પહેલાં ટંગસ્ટનનું બનાવીને એને કટ કરીને તાર બનાવતા હોય. ટંગસ્ટનની ફિલામેન્ટ હોય ને બલ્બની બનાવટમાં, હા, તે એમાં ડાયમંડ ડાયરેક્ટ બલ્બમાં ન, સ્પ્રિંગમાં ન ચડે, લેમ્પની અંદર ડાયમંડ નથી ભરવાના. ડાયમંડ ભરો એટલે સારો પ્રકાશ આવે, એના માટેની વાત જ નથી. ટંગસ્ટનનું પહેલાં પેલું બનાવી નાખે પતરું, પછી એને ડાયમંડ કટરથી કાપતા જાય ટંગસ્ટન, એટલે એ ગોળે વરી જાય અને સ્પ્રિંગ કટિંગ થઈ જાય, પછી એને જડી લે એટલે લેમ્પ બને, બરાબર. એટલે બલ્બની બનાવટમાં, વીજળીના બલ્બમાં મૂળ તો એ ટંગસ્ટન જે તાર છે ને, એને પાતળા તારમાં વિભાજિત કરવા માટે, એને બનાવવા માટે, બરાબર છે. તો આ ડાયમંડના ઉપયોગો થયા. આ સિવાય ઇન્ડસ્ટ્રીની અંદર ઘણા બધા ઉપયોગ છે. પ્લેન હોય ને, એની રોટર ફરતી હોય ને, 7000 RPMથી ફરતી હોય, 7000 રિવોલ્યુશન પર મિનિટ, એનો પંખો નીચે બે પાંખમાં હોય ને, એ રોટર કહેવાય, એટલી ફરે. તો ત્યાં ઘસાઈ જાય તો એ જ્યાં ઘસારો લાગતો હોય ત્યાં ડાયમંડ પાર્ટ્સ વપરાય. ઘસારો ડાયમંડને લાગે નહીં, એટલે ઘસાતા પાર્ટ્સ હોય ને તો ત્યાં ડાયમંડ પાર્ટ્સ અત્યારે ઘણી જગ્યાએ વપરાય છે, બરાબર. ચાલો ત્યાર પછી વાત કરીએ. કોયડો આપ્યો છે ને, હીરો સહસંયોજક હોવા છતાંય ગલનબિંદુ શું કામ ઊંચું છે, તો કે ત્રિપરિમાણીય જાળીદાર રચના, જેમાં દરેક કાર્બન અન્ય કાર્બનથી જકડાયેલો છે, જેના કારણે ભલે બધા સિંગલ બંધ જ હોય, સહસંયોજક બંધ હોય, પણ જકડાઈ ગયા એટલા ને, એટલે મજબૂતાઈ આવી ગઈ, બરાબર. એકથી વધુ જોડાણોના કારણે મજબૂતાઈ છે. હમણાં હું કહું એક નહીં, ત્રણ બંધ બને એટલે બંધ ઉર્જા વધે, પણ એ ત્રણેય બંધ એક બાજુ બને એટલે મજબૂતાઈ ન વધે. હીરામાં મજબૂતાઈ વધવાનું કારણ ચારેય એક બંધ જ છે, પછી સહસંયોજક છે કે આ નહીં, કે એના કારણે મજબૂતાઈ નથી મળી. ત્રિપરિમાણીય જાળીદાર નેટવર્ક અથવા બંધારણના કારણે મજબૂત બન્યું છે, બરાબર હીરો. પછી વાત કરીશું હવે ગ્રેફાઇટ. ગ્રેફાઇટમાં કાર્બન કાર્બન, એમાં સ્તરીય રચના હોય. પહેલાં તો એક સ્તર બીજું આમ લસરી શકે એવા સ્તર હોય, સ્લીપરી સ્તર કહેવાય, સ્લીપિંગ થઈ શકે.
કાર્બન કાર્બન વચ્ચેનું બંધ અંતર 141.5 પાઇકોમીટર અને બે સ્તરો વચ્ચે 340 પાઇકોમીટર અંતર હોય. આ સ્તરો એકબીજા ઉપર સરકે. અહીંયા દરેક કાર્બન અન્ય ત્રણ કાર્બનારે સિગ્મા બંધથી જોડાયેલ હોય અને ચોથો છે ને જે ઇલેક્ટ્રોન ઈ પાઈ બંધની રચના કરે. ઈ રચના આપણે દોરવાની નથી પાઈ બંધની, કારણ કે એ બને છે ને તૂટે છે ને એવું હોય રચનામાં, વિશિષ્ટતા છે. પણ અત્યારેની ડિસ્કશન એ નથી કરતા, ખાલી મૌખિક કહી દે છે કે ચોથો ઇલેક્ટ્રોન પાઈ બંધ બનાવે નકર નવરો બેઠો હોય. હવે નવરા આવા ઇલેક્ટ્રોન હોય એટલે વીજળીનું વાહક બની જાય, એટલે ગ્રેફાઇટ અપવાદરૂપ રીતે વીજળીનું વાહક બની ગયું. એટલે વિદ્યુત વિભાજન કોષમાં ગ્રેફાઇટના બનેલા ધ્રુવ વપરાય, હોલ હેરોલ્ડ પદ્ધતિમાં વાપરાતા, બરાબર છે? તો એવી રીતે ગ્રેફાઇટ ત્યાં ઉપયોગી થઈ ગયો, કારણ કે એ મૃદુ નરમ, નરમ તો એટલે છે કે ત્રણ જ બંધ બન્યા, ચોથો કાર્બન હીરાની જેમ બંધ બન્યો હોત તો મજબૂતાઈ વધે. બંધો ત્રણ જ બન્યા. હા, એની રચના દોરીશું, એ દોરવામાં થોડીક કુશળતા માંગશે, પણ તમે મારી સાથે દોરશો તો તો બિલકુલ વાંધો નહીં આવે. એક, બે અને ત્રણ. ચલો રેડી, આવી ત્રણ પેરેલલ લાઈન, એવી જ ત્રણ લાઈનો હું અહીંયા નીચે દોરી રાખીશ, બહુ સિમ્પલ. બરાબર જેવી ઉપર દોરી એની પેરેલલ છે એમ સમજો ને, બરાબર છે? ત્રણ ત્રણ, ઓકે. આટલું દોરતા ફાવી જશે, આઈ ડોન્ટ થિંક કે આમાં કોઈને પણ જરાય એક તો કોઈ મુશ્કેલી પડે. ત્રાસી લાઈન, હવે આને જોડી દેવાનું છે. રેડી? જોડી દેવાનું છે, એટલું જ નહીં, અહીંયા હજુ જોડી શકાય ને ઉપર, બરાબર? અહીંયા આમ પ્રેક્ટિકલી કાંઈ જોડવું નથી, ખાલી આમ બંધોરી લખો કે ભાઈ અહીંયા અમે ધાર્યું હોત તો હજી જોડી શકા હોત, બરાબર છે? પછી આ જ્યાં બેન્ઝીન દોર્યા છે અહીંયા આવી રીતે લાઈન દોરી દો, બરાબર છે? એટલે હજી આગળ એ હોઈ શકે ને રચના એમ. બરાબર, આવી રીતે હોઈ શકે. જો આને ડાયરેક્ટલી દોરવું હોય ને તો તમે એને અહીંયા સીધી લાઈનથી લઈ જઈ શકો છો, બરાબર? તમારા પાસે સ્કેલ હશે જ એટલે તમે એનાથી દોરી શકશો. આપણી પાસે છે તો દોરી કાઢીએ. લો ને ડોટેડ લાઈન, રેડી? બીજી ડોટેડ લાઈન અહીંયા એની પેરેલલ, રેડી? હવે એ જ રીતે અહીંયા જરૂરી પડશે ને, પહેલાં પહેલાંને જોડવાનું છે બીજા બીજાને. રેડી?
चलो रेडी, बस हवे बीजी कोई लाइन वधारानी अहीं नथी दोरवी, अहीं एक बे त्रण अने चार, भले बार निकली जती आवी चार लाइन, रेडी, एमना वच्चे जोड़ी दो, हवे नथी आगळ एक बे ने त्रण, एक बे ने त्रण, जो जो स्तरो बनी गया लागे छे। चोपड़ी में शू वधु थोड़ू स्तर ना अहीं बीजा बे बेन्जीन दौरी दीधा, आपणे एवुं कंई हेक्सेन बीजा बाजू में दौरवानी जरूर नथी, बेन्जीन न कहेवाय हेक्सेन कहेवाय, षटकोण छे। आटला त्रण स्तरो दौरी दियो तो बहु थया, आवी स्तरीय जाड़ीदार रचना होय, जाड़ीदार होय, त्रिपरिमाणीय जाड़ी नहीं, हीरामां त्रिपरिमाणीय जाड़ी हती, अने आमां आवी स्तरीय जाड़ीदार रचना छे। रचना केवी छे? स्तरीय जाड़ीदार रचना, एक बीजा ऊपर लसरी सके एवा स्तरो छे। दरेक कार्बन, जो आ कार्बन केटला कार्बन अरे जोड़ायेलो छे, एक बे त्रण अने चौथो इलेक्ट्रॉन एनी पासे एक्स्ट्रा पड्यो छे, जेनाथी पाईबंदे बनावी सके छे, विद्युतनुं वहन करी सके छे, उष्मानुं वहन करी सके छे, એટલે ઉષ્માને વિદ્યુતનો વાહક થઈ જાય। બીજું આ સ્તરો એકબીજા ઉપર લસરી શકે છે, એટલાનો ઉપયોગ ઊંજણ તરીકે થાય, શુષ્ક ઊંજણ। ઘણી વખત એવું મશીનરીમાં એમાં જરૂર હોય જ્યાં ઓઇલ તમે લગાવી શકતા નથી, છતાંય લસર આવવું છે, તો એવા ઊંજણ તરીકે આનો પાવડર ચાલે ડાયરેક્ટ। આપણે કેરમ હોય એમાં પાવડર ઝીણો શું કામ નાખી છે, ઊંજણ જ કહેવાય એક જાતનું। મારી તો કુકડી સ્લીપ થાય ને, લસરે નહીં, ઊંજણ જ છે પાવડર ફોર્મમાં, બસ એમાં ગ્રેફાઇટ ચાલે। એ તો ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગ નથી, એ તો રમતની વાત છે, પણ મશીનરીમાં એવી જરૂર પડે, વાયરને ડ્રો કરતા હોય, ખેંચીને પાતળો બનાવતા હોય, તો એ ડાયમાં ઊંજણ જોઈ, પણ અહીંયા ઓઇલ ઊંજણ તરીકે ન નખાય, તો ત્યારે ઊંજણ તરીકે આ ચાલે છે, બરાબર છે? તો આવી રીતે ઊંજણ તરીકે આ ચાલે। કોની વાત કરી છે? ગ્રેફાઇટ ઊંજણમાં ચાલે, તો ઊંચા તાપમાને શુષ્ક ઊંજણ તરીકે બેસ્ટ। પછી પેન્સિલમાંય ગ્રેફાઇટ વાપરી છે ને, પછી જે સેલ આવે બજારમાં, સેલ બેટરી, એને બેટરી કહેવાય, આમ તો આપણે સેલ બોલીએ છીએ, સેલની અંદર વચ્ચે ગ્રેફાઇટનો સળિયો આવશે વિદ્યુત ધ્રુવ તરીકે, તો એ જ છે, એનો ઉપયોગ વિદ્યુતનું વાહક બનતું હોવાથી વિદ્યુત ધ્રુવ તરીકે થાય છે। આવા વિવિધ ઉપયોગો તમે ગ્રેફાઇટના લઈ શકો છો, બરાબર? આ સિવાય બીજા ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગો હોય, પણ એની આપણે હમણાં ડિસ્કશન નહીં કરીએ, આટલું તો ઘણું થઈ ગયું। પછી એક કાર્બન તત્વમાં આટલા સંયોજનો હોય ને, એમાં એક એક વિશે આટલી ઇન્ફોર્મેશન તો બહુ ઇનફ થઈ ગઈ। આમાં આવી ષટકોણીય રચનાઓ હોય, ષટકોણીય કહેવાય ને, હેક્ઝાગોનલ એરેન્જમેન્ટ, બસ। તો આ સાથે ગ્રેફાઇટની વાત સંપૂર્ણ રીતે પૂરી, અને આજનો લેક્ચર એ પૂરો, ફુલેરિન સંયોજનો નેક્સ્ટ ટાઈમ લઈશું, બરાબર? ફુલેરિન સંયોજનો નેક્સ્ટ ટાઈમ, ચલો, થેન્ક યુ, જય હિન્દ।